નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં અને આજે હું તમારી સમક્ષ ચોવીસ અને પચીસ જાન્યુઆરી બે હજાર એકવીસનું કરંટ અફેર્સ રજૂ કરીશ તો ખાસ કરીને તમે હજી સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે અને જો તમારે બધા જ કરંટ અફેર્સના વિડીયોની પીડીએફ જોઈતી હોય તો અહીં નીચે આપેલા વોટ્સઅપ નંબર પર મને મેસેજ કરી શકો જેની પર હું તમને બધા જ કરંટ અફેર્સના વિડીયોની પીડીએફ પ્રોવાઈડ કરી દઈશ તો હવે આપણે ત્રેવીસ જાન્યુઆરીના રોજ થયેલ કરંટ અફેર્સનું એક વખત રિવિઝન કરી લઈએ જેમાં પહેલો પ્રશ્ન છે સિદ્ધાર્થ મોહંતી LIC ના એમડી બન્યા રાજીવ લોચન સુંદરમ ફાઈનાન્સના આઈપીએલ રોયલ્સ કરવામાં આવ્યા અમેરિકા ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વનમાં પહેલા નંબર પર રહ્યું હવે તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે ભારતનો નંબર આ ઇન્ડેક્સમાં કેટલામો રહ્યો રહ્યું ત્યારબાદનો પ્રશ્ન ઓનલાઈન યુવા રેડિયો સ્ટેશન રેડિયો હિલ્સ કા દિલ હિમાચલ પ્રદેશમાં શરૂ થયો ત્યારબાદનો પ્રશ્ન ચીને અરુણાચલ પ્રદેશની તસારી નદીના કિનારે એક ગામનો વિકાસ કર્યો મણિપુર ત્રિપુરા અને મેઘાલય રાજ્યએ એકવીસ જાન્યુઆરીના રોજ રાજ્ય દિવસ મનાવ્યો સ્વાસ્થ્ય સુવિધાયુક્ત ઓરા ક્રેડિટ કાર્ડ લોટાદનો અંતિમ પ્રશ્ન છે આરબીઆઈ સ્ટાન્ડર્ડ ચાર્ટ બેંકને બે કરોડનો દંડ પડકાર્યો હવે આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ તેમાં પહેલો પ્રશ્ન છે તાજેતરમાં જકાર્તાના આશિયાન સચિવાલયમાં ભારતના રાજદૂત કોને નિયુક્ત કરવામાં આવ્યા તો તેના જવાબમાં આવશે જયંત કોબરાગડે એટલે કે આન્સર એ ત્યારબાદ બીજો પ્રશ્ન તાજેતરમાં આઈ એચ એઆઈ નેશનલ આઈસ હોકી ચેમ્પિયનશિપ કોને જીતી તો તેના જવાબમાં આવશે આઈટીબીપી એટલે કે આન્સર ડી હવે આઈટીબીપી ની જો વાત કરીએ તો આઇટીબીપી નું પૂરું નામ થાય ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ જેની સ્થાપના ચોવીસ ઓક્ટોબર ઓગણીસો બાસઠ ના રોજ થઈ હતી ત્યારબાદ આઈટીબીપી નું હેડક્વાર્ટર આવેલું છે ન્યુ દિલ્હીમાં ત્યારબાદ ડાયરેક્ટર જનરલ છે ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન જોઈએ તાજેતરમાં કયા ભારતીય ગણિત શાસ્ત્રીને માઇકલ એન્ડ શીલા હેલ્ડ પુરસ્કાર મળ્યો તેના જવાબમાં આવશે નિખિલ શ્રીવાસ્તવ તરીકેનો એવોર્ડ કોને મળ્યો તો તેના જવાબમાં આવશે શ્યામ શ્રીનિવાસન એટલે કે આન્સર બી હવે શ્યામ શ્રીનિવાસન કોણ છે તો કે તે ફેડરલ

મેપમાં તમે જોઈ શકો અહીંયા આવેલું છે મેઘાલય અને મેઘાલય જે છે તે આસામ સાથે સરહદ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય સરહદની જો વાત કરીએ તો બાંગ્લાદેશ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ પણ ધરાવે છે મેઘાલયની રાજધાની છે શિલોંગ રાજ્યપાલ છે સત્યપાલ મલિક અને મુખ્યમંત્રી છે કોનરાડ સંઘમાં ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન જોઈએ તાજેતરમાં કયા રાજ્યે આયુષ્યમાન ભારત વીમા યોજનાનું નામ બદલાવીને આયુષ્યમાન ભારત મહાત્મા ગાંધી સ્વાસ્થ્ય વીમા યોજના તો તેના જવાબમાં આવશે રાજસ્થાન એટલે કે આન્સર ડી હવે આયુષ્માન ભારત વીમા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી તો કે ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર અઢારમાં માં આ યોજના શરૂ કરવામાં આવી હવે મેપમાં તમે જોઈ શકો અહીંયા આવેલું છે રાજસ્થાન કયા કયા રાજ્યોની સાથે સરહદ ધરાવે તો કે એક તો અહીંયા પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને ગુજરાત આટલા રાજ્યો સાથે રાજસ્થાન સરહદ ધરાવે છે અને પાકિસ્તાન સાથે રાજસ્થાન આંતરરાષ્ટ્રીય સરહદ પણ ધરાવે છે રાજસ્થાનની રાજધાની છે જયપુર રાજ્યપાલ છે કલરાજ મિશ્રા અને મુખ્યમંત્રી છે પ્રશ્ન તાજેતરમાં તોશાલી રાષ્ટ્રીય શિલ્પ મેળો કયા રાજ્યમાં શરૂ થયો તો તેના જવાબમાં આવશે ઓડિશા એટલે કે આન્સર બી હવે મેપમાં તમે જોઈ શકો અહીંયા આવેલું છે ઓડિશા તે વેસ્ટ બેંગાલ ઝારખંડ છત્તીસગઢ અને આંધ્રપ્રદેશ સાથે સરહદ ધરાવે છે ઓડિશાની રાજધાની છે ભુવનેશ્વર રાજ્યપાલ છે ગણેશીલાલ અને મુખ્યમંત્રી છે નવીન પટનાયક ત્યારબાદનો આઠમો પ્રશ્ન જોઈએ તાજેતરમાં કયા રાજ્યમાં સૌથી મોટો મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક સ્થપાશે તો તેના જવાબમાં આવશે ગુજરાત એટલે કે આન્સર એ ગુજરાતમાં કઈ જગ્યા ગુજરાતમાં અમદાવાદમાં આવેલ સાણંદ ખાતે ત્યારબાદનો નવમો પ્રશ્ન જોઈએ તાજેતરમાં ડીઆરડીઓ દ્વારા સ્વદેશી ફ્લાઇટ નું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું તેનું નામ શું છે તો તેના જવાબમાં આવશે શાવ

એડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં ત્યારબાદ તેની સ્થાપના ઓગણીસો અઠ્ઠાવનમાં કરવામાં આવી હતી અને તેના ચેરમેન છે ડોક્ટર જી સતીશ રેડ્ડી ત્યારબાદનો દસમો પ્રશ્ન જોઈએ

એ હવે તમને ખ્યાલ છે તે મુજબ ભારત સરકારે નક્કી કર્યું છે કે ત્રેવીસ જાન્યુઆરીના દિવસને પરાક્રમ દિવસ ના રૂપમાં મનાવવામાં આવશે એટલે આ પ્રશ્ન પણ તમારે ધ્યાનમાં રાખવો હવે સુભાષચંદ્ર બોઝ નો જન્મ ત્રેવીસ જાન્યુઆરી અઢારસો સત્તાણું ના રોજ થયો હતો અને ઓડિશાના કટક ખાતે તેમનો જન્મ થયો હતો પ્રશ્ન જોઈએ તાજેતરમાં અનટોલ્ડ ફ્લિપકાર્ટ સ્ટોરી બુકે ગાઝા કેપિટલ બિઝનેસ બુક પ્રાઇઝ જીતી તે કોના દ્વારા લખવામાં આવી છે તો તેના જવાબમાં આવશે તે પુસ્તક વિહીર દલાલ દ્વારા લખવામાં આવી છે આમ અહીં આપણે આજે ચોવીસ અને પચીસ જાન્યુઆરી બે હજાર એકવીસનું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો લાઈક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્કસ ફોર વોચિંગ દિસ વિડીયો